ભાજપના પ્રદેશ સંગઠનમાં નૌકાબેન પ્રજાપતિની વરણી કરવામાં આવતા બનાસકાંઠા જિલ્લાના કાર્યકરોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે। તાજેતરમાં ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલની અધ્યક્ષતામાં મળેલી આ બેઠકમાં પ્રદેશ ભાજપ સંગઠનના માળખાની રચના કરવામાં આવી છે, જેમાં પ્રદેશ ઉપાધ્યક્ષ, પ્રદેશ મહામંત્રી અને પ્રદેશ મંત્રીની ટીમ તૈયાર કરવામાં આવી છે। આ ટીમમાં બનાસકાંઠા જિલ્લાના ભાભરના ભાજપ આગેવાન એવા નૌકાબેન પ્રજાપતિની ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ મંત્રી તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે। નૌકાબેન સતત ત્રણ ટર્મથી ભાજપના પ્રદેશ માળખામાં હોદ્દેદાર તરીકે વરણી પામી રહ્યા છે। ત્યારે આજે બીકે ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં નૌકાબેન પ્રજાપતિએ જણાવ્યું હતું કે આગામી સમયમાં તેમના દ્વારા પક્ષને મજબૂત કરવા માટે વધુ પ્રયાસો કરવામાં આવશે। ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ, ગુજરાત સંગઠન મહામંત્રી શ્રી ભીખુભાઈ દલસાણીયા, ગુજરાતના સંવેદનશીલ મુખ્યમંત્રી ભાઈ શ્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ અને અમારા વિસ્તારના લોકલાડીલા પૂર્વ ધારાસભ્ય અને બનાસ ડેરીના ચેરમેન ભાઈ શ્રી શંકરભાઈ અને અમારા જિલ્લાના પ્રમુખ શ્રી ગુમાનસિંહભાઈ ચૌહાણનો હું આ તબક્કે ખૂબ ખૂબ આભાર માનું છું કે એમને મને આ પાર્ટી કામ કરવાનો મને ફરીથી પાછો એક મોકો મળ્યો છે। તે બદલ હું મોવડી મંડળનો અને મારા તમામ કાર્યકર્તાઓનો હું ખૂબ ખૂબ આભાર માનું છું। બીજું કે આ બનાસકાંઠા જિલ્લાની અંદર માત્ર ને માત્ર એમ કે મને ફરીથી ત્રીજી ટર્મમાં મને પણ કામ કરવાની એક મોકો મળ્યો છે, તે બદલ આવનાર બનાસકાંઠાની અંદર નગરપાલિકા ડીસા હોય, પાલનપુર હોય કે ભાભર હોય, તેનો ભવ્ય વિજય થાય અને બનાસકાંઠા જિલ્લાની અંદર ભારતીય જનતા પાર્ટીનો વ્યાપ વધે અને સંગઠન પણ મજબૂત બને એ દિશાની અંદર મારા પૂરેપૂરા પ્રયત્નો રહેશે। એ બદલ હું ભારતીય જનતા પાર્ટીનો ખૂબ આભાર માનું છું।